કેમ છો? સંસ્કૃત બરાબર સમજાય છે? ચાલો હવે આપણે વંદનાથી ભણવાની શરૂઆત કરી દીધી છે. હવે આપણે આગળ જે છે એ ચિત્રપદાની ભણવાની શરૂઆત કરવાની છે. ચિત્રપદાની એટલે શું? તો કે ચિત્ર આપેલા છે, નીચે એ શબ્દને શું કહેવાય છે સંસ્કૃતમાં એ આપણને કહેવું છે. જેમ તમે ગુજરાતીમાં, હિન્દીમાં અને બીજી જે લેંગ્વેજ ઇંગ્લિશ એમાં તમને ખબર હોય છે કે ચિત્ર આપેલા હોય છે તો એને ગુજરાતીમાં શું કહેવાય, હિન્દીમાં શું કહેવાય ને જે ઇંગ્લિશ છે એમાં શું કહેવાય. જેમ કે આપણે ખબર છે ઉપર જે છે એ ખુરશીનું ચિત્ર આપેલું છે, નીચે લખેલું છે ખુરશી અથવા તો ઇંગ્લિશમાં લખેલું છે ચેર. ખબર પડે આપણને કે ઇંગ્લિશમાં આને ચેર કહેવાય, ગુજરાતીમાં આને ખુરશી કહેવાય. હવે અહીંયા ચિત્ર બતાવી એક જે છે એમાં પુલિંગ શબ્દ છે. આપણે ખબર છે ત્રણ લિંગ છે, સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગ. તો ચિત્રપદાની એક જે છે એમાં બધા પુલિંગ શબ્દો છે. હવે એમાં આપણને 12 શબ્દો આપેલા છે. એક વસ્તુ બીજી આપણે સાથે સાથે સમજી લઈએ કે શબ્દની પાછળ જે છે એ વિસર્ગ આપવામાં આવે છે, આને વિસર્ગ કહેવાય. હજી તમને કદાચ વધારે આનાથી તમે માહિતગાર નહીં હો, જ્યારે આપણે વ્યાકરણનો ટોપિક ભણીશું ત્યારે તમને આના વિશે વિશેષ માહિતી છે એ આપી દઈશ. અહીંયા આપણી સમક્ષ 12 શબ્દો આપેલા છે કે એ શબ્દોને સંસ્કૃત એનું ગુજરાતી અર્થ શું થાય છે એ આપણને ખબર પડે છે. પહેલું છે વૃષભ, વૃષભ એટલે બળદ. બીજું છે ગર્દભ, ગર્દભ એટલે ગધેડો. ત્યારબાદ છે મેષભ, મેષભ એટલે ઘેટો. ત્યારબાદ નકુલહ, નકુલહ એટલે નોળિયો. મયુરહ, મયુરહ એટલે મોર. કાકહ, કાકહ એટલે કાગડો. તાલહ, તાલહ એટલે તાળું. દીપ, દીપ એટલે દીવો. ઘટહ, ઘટહ એટલે ગણો. સર્પ, સર્પ એટલે સાપ અથવા તો નાગ. મકર, મકર એટલે મગર. મંડુક, મંડુક એટલે દેડકો. અહીં બધા જ શબ્દની પાછળ હું વિસર્ગને બોલી છું. કઈ રીતે? તો કે તે વૃષભ, આ વિસર્ગનો ઉચ્ચાર જે છે હ જેવો થાય છે. વૃષભ, તો આ વિસર્ગને પાછળ આપણે ઉચ્ચારમાં હ જેવું ઉચ્ચારણ છે એ કરીએ છીએ. વિશેષમાં તમને જ્યારે વ્યાકરણ ટોપિક ભણીશું ત્યારે તમને હું આ વિસર્ગ વિશે વધારે માહિતી બધી છે એ આપી દઈશ. હવે આપણે જે છે એ આ બધા શબ્દોને ટેક્સ્ટબુકમાં જોઈએ કે જેમાં ચિત્ર પણ આપેલા છે અને સંસ્કૃત શબ્દ પણ છે એ આપેલા છે. તો હવે આપણે ટેક્સ્ટબુકમાં જોઈશું. ચાલો હવે આપણે ચિત્રમાં જોઈએ. પહેલું છે વૃષભ, વૃષભ એટલે બળદ. ગર્દભ, ગર્દભ એટલે ગધેડો. મેષહ, મેષહ એટલે ઘેટું. નકુલહ, નકુલહ એટલે નોળિયો. મયુરહ, મયુરહ એટલે મોર. કાકહ, કાકહ એટલે કાગડો. તાલહ, તાલહ એટલે તાળું. દીપહ, દીપહ એટલે દીવો. ઘટહ, ઘટહ એટલે ગળો. સર્પહ, સર્પહ એટલે સાપ. મકરહ, મકરહ એટલે મગર. મંડુકહ, મંડુકહ એટલે દેડકો. આ છે ચિત્રપદાની એકના શબ્દો. હવે આપણે જે છે ચિત્રપદાની બે પણ સમજીશું. ચિત્રપદાની
बालिका तो पाचा शब्द आवे छे आ। હવે આપણે ચિત્ર પદાની બેને ટેક્સ્ટબુકમાં પણ ચિત્ર દ્વારા જોઈ લઈએ। ચાલો ચિત્ર દ્વારા સમજીએ। બાલિકા, બાલિકા એટલે છોકરી। ઉત્પીઠિકા, ઉત્પીઠિકા એટલે ટેબલ અથવા તો એને મેજ પણ કહી શકાય। લતા, લતા એટલે વેલ। સ્થાલિકા, સ્થાલિકા એટલે થાળી। પુષ્પાધાની, પુષ્પાધાની એટલે ફૂલદાની। શાટિકા, શાટિકા એટલે સાડી। પેટિકા, પેટિકા એટલે પેટી। ચટકા, ચટકા એટલે ચકલી। નદી, નદી એટલે નદી। ચુલ્લી, ચુલ્લી એટલે ચૂલો। ઘટી, ઘટી એટલે ઘડિયાળ। કુંચિકા, કુંચિકા એટલે ચાવી। આ થયા ચિત્રપદાની બેના શબ્દો। આપણે ચિત્રપદાની એક અને બે સમજી ગયા બાળકો। હવે આપણે ચિત્રપદાની ત્રણ અને ચાર પછીના લેક્ચરમાં સમજીશું।